લિંબાયત વિસ્તારમાં માથાપારા સામે ખંડણીનો ગુનો નોંધાયો છે. બિલ્ડર પાસેથી 2 લાખથી વધુની ખંડણી માંગતા વસીમ પાર્સલ નામના ઇસમ સામે ગુનો નોંધાયો છે. હમકો વસીમભાઈને ભેજા હૈ, વસીમભાઈ તુમકો બુલા રહે હૈ, જો નહીં આયે તો તુમકો જાન સે માર દેંગે. આ પ્રકારની ધમકી આપે લિંબાયતના માથાપારે વસીમ પાર્સલે બિલ્ડર પાસેથી બાંધકામ માટે પહેલા તો 1.5 લાખ પડાવ્યા, વધુ 2 લાખની માંગણી કરી. ડિંડોળીના બિલ્ડર જુનેદ સત્તાર કુરેશીએ લિંબાયત પોલીસમાં ફરિયાદ આપી દીધી છે. પોલીસે માથાપારે વસીમ પાર્સલ તેના નુરુદ્દીન ઉર્ફે નૂરા 2 અજાણ્યા સામે પણ ખંડણીનો ગુનો નોંધ્યો છે. ભાગીદારીમાં લિંબાયતનો પ્લોટ ખરીદી તેમાં હુમરા એપાર્ટમેન્ટમાં 4 માળનું બનાવી 21 ફ્લેટ અને 3 દુકાનો બનાવી હતી. ભાગીદારે 2 ફ્લેટો વસીમના ભાઈ નુરુદ્દીનને પણ વેચાણ કર્યા. બિલ્ડરે 10 મહિના પહેલા જ 5મા માળ પર બાંધકામ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ વખતે માથાપારે વસીમ પાર્સલે 5મા માળ પર બાંધકામ માટે 1.5 લાખની માંગણી કરી હતી. જો પૈસા નહીં દિયા તો તેરે કો ઓર તેરે પૂરે પરિવાર કો જિંદા નહીં છોડુંગા. ડરને મારે બિલ્ડરે 1.5 લાખની રકમ આપી દીધી. ફરીથી બાંધકામ શરૂ કર્યું. બાંધકામ શરૂ થવાની સાથે વસીમના ભાઈ નુરુદ્દીને બિલ્ડર સાથે ઝઘડો કર્યો કે તુને કિસકો પૂછકર કામ ચાલુ ગયા. ગાડાગાડી પણ થઈ, કોલમ પણ તોડી નાખવાનું કહ્યું. વસીમના ભાઈએ બિલ્ડરને જણાવ્યું કે કામ બંધ કર દે ઓર કામ ચાલુ કરના હૈ તો 2 લાખ રૂપિયા ફિર સે દે. 7મી જાન્યુઆરી દુકાને બિલ્ડર આવતા જ માથાપારે વસીમ પાર્સલના પંટરોએ બાઇક પર આવી માથાકૂટ પણ કરી. કંટાળી જઈ બિલ્ડરે લિંબાયત પોલીસમાં ફરિયાદ આપવાની નોબત આવી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.